નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. પાલનપુરમાં હંગામી પોસ્ટમેનની દીકરી હિનાનું વર્દી પહેરવાનું સપનું સાકાર થયું છે. ભરૂચ જિલ્લા જંબુસર તાલુકા અને કારેલી સ્થિત ગાંધી આશ્રમની ભરૂચ જિલ્લા સમાહર્તાએ મુલાકાત લીધી હતી. કેશોદી નાની ગંસારી ગામના ખેડૂતે 25 વીઘામાં ઈસબગુલનું વાવેતર કર્યું. વલસાડના ભગવત કોસ્ટલ હાઈવે પર વલસાડ તરફ આવતી બાઇક સ્લીપ ખાતા બાઇક ચાલકનું મોત. જૂનાગઢ જિલ્લાના માંગરોળ કેશોદ બાયપાસમાં ચોકડી પર ફરી અકસ્માત. બમ્પ ન હોવાના કારણે વારંવાર થાય છે અકસ્માત. ઉમા વિદ્યાસંકુલ જંબોડા ખાતે યુવાનો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. આપદા પ્રબંધક અધિકારી યશવંતસિંહ પરમાર કુદરતી અને કૃત્રિમ આફત વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સંતરામપુર સરકારી દવાખાનામાં 60 વર્ષથી ઉપરના વ્યક્તિને કોરોનાની વેક્સિન આપવામાં આવી. સાબરકાંઠા જિલ્લા હિંમતનગર ખાતે આવેલા ગ્રોમર ફાઉન્ડેશન ચલાવી ગ્રોમર કોલેજ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના લીમલા ગામે પ્રાંતિજ પોલીસે 5 લીટર દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોવાજ ગામ પાસે પ્રાંતિજ પોલીસે 4 લીટર દેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છત્તીસગઢના ગઢચિરોલીમાં પોલીસ પર નક્સલીનો હુમલો. યુએસમાં વધી રહ્યો છે ભારતીય મૂળના લોકોનો દબદબો. બાઇડન. પશ્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે 291 ઉમેદવારની યાદી બહાર પાડી. ટીએમસીના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા. વેક્સિન સર્ટિફિકેટ પરથી પીએમ મોદીની તસવીર હટાવો ચૂંટણી પંચ. સુશાંત સિંહ કેસમાં એનસીબીએ ફાઇલ કરી 30,000 પાનાની ચાર્જશીટ. ચારા ગોટાળાના વિવિધ કેસમાં જેલની સજા કાપી રહેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીઓ વધી, જેલની સજા લંબાવાઈ. મની લોન્ડરિંગ કેસ મહેબુબા મુફ્તી પર ઈડીની નોટિસ. અક્ષય કુમારની આગામી ફિલ્મમાં નુસરત ભરૂચાની એન્ટ્રી. દુનિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 4.46 લાખ કેસ નોંધાયા. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 18,327 કેસ નોંધાયા. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 515 કેસ નોંધાયા. સુપરફાસ્ટ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.